સુરતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેન કંપનીને લાખો રૂપિયા ચૂકવી દેવાનું કાવતરું બહાર આવ્યું છે આ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ કરાયા છે ત્યારે આ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા આરટીઆઈ કરાઈ હતી જેમાં વાહનોની ટોઈંગ કરનાર ક્રેનના કોન્ટ્રાક્ટ ધરાવનાર અગ્રવાલ એજન્સીને ત્રાણું લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે ત્યારબાદ આરટીઆઈ એક્ટિવિસ્ટે સુરતના એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી છે તેમજ સુરત પોલીસ કમિશનરે પણ અરજી કરી કરી છે ત્યારે હવે આ મામલે તપાસ થાય તેવી માંગ કરાઈ જ્યારે લોકડાઉન ના દિવસ દરમિયાન બધે સો પોતપોતાના ઘરમાં સુરક્ષિત હતા કોઈ રસ્તા પર દેખાતો ન ત્યારે એવા સંજોગોમાં લોકડાઉન અને લોકડાઉન પછી અનલોકમાં પણ લાખો રૂપિયાનું પેમેન્ટ ટોઈન ક્રેઇન કંપનીને ચૂકી દેવા માટેનું એક આવતરું બહાર આવ્યું છે એક આરટીઆઈની અંદર માહિતી બહાર આવી છે એની અંદર એવું બતાવવામાં આવે છે જે ટોઈન ક્રેન છે એ સખત ચાલુ હતું કન્ટિન્યુ ચાલુ હતું લોકોને રસ્તાઓ પરથી એની ગાડીઓ ટોઇન કરવામાં આવ્યું છે અટકાયત કરવામાં આવેલ છે અને પોતાનું જે ગાડીઓ એક જગ્યાથી દૂસરી બીજી જગ્યા ઉપર એને હેરાફેરી કરવામાં આવ્યું છે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે બંદોબસ્તમાં હતા એવી રીતે અલગ અલગ બહાનો ઓફિસર એની અંદર તપાસ માટે તો નિમણૂક થવી જોઈએ એટલે જોઈન્ટ પોલીસ કમિશનર કક્ષાનું